ગુજરાતમાંથી ચાર દિવસમાં બીજો બાંગ્લાદેશી પકડાતા ખળભળાટ મચી ગયો. હવે અરવલ્લીના રમાસ ગામમાંથી એક યુવક પકડાયો જે બાંગ્લાદેશી હોવાનો ઘટસ્ફોટ થયો. શંકાસ્પદ હિલચાલ બાદ એસઓજીની ટીમે રમાસ ગામના યુવકને દબોચી લીધો છે. યુવકનું નામ મોહમ્મદ રહાબ છે, જેનો સોશિયલ મીડિયા એકાઉન્ટમાં બોયકોટ ઇન્ડિયા એવું લખાયેલું છે. ભારત વિરોધી લખાણ તથા તેની પ્રવૃત્તિઓ ભેદી જણાતા એસઓજીએ પકડી પાડ્યો છે. દાવા પ્રમાણે બાંગ્લાદેશી યુવક ભારતમાં પોતાના આધાર કાર્ડ બનાવવાની ફિરાકમાં હતો. તે કઈ રીતે ગુજરાતમાં આવ્યો અને કોણે કોણે તેની મદદ કરી તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. એક તરફ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અપાર અત્યાચાર થઈ રહ્યાના દાવા થઈ રહ્યા છે. બાંગ્લાદેશમાંથી હવે ગેરકાયદે ઘૂસણખોરી તથા આતંકવાદીઓની હિલચાલ વધી શકે છે એવી આશંકાને પગલે સરહદ પર બીએસએફ જવાનો ખડે પગે છે. એવામાં અમદાવાદમાંથી એક એવા સમાચાર આવ્યા જે સાંભળીને પગ તળેથી જમીન સરકી જાય. દ્રશ્યોમાં દેખાતો આ શખ્સ અમદાવાદના નરોડા પાટિયા નજીકથી પકડાયો છે. દાવા પ્રમાણે આ શખ્સ બાંગ્લાદેશનો છે. કહેવાઈ રહ્યું છે કે નરોડા પાટિયા નજીક આ શખ્સ ભિક્ષુક બનીને ભિક્ષા માંગતો હતો, ત્યારે જ બજરંગ દળના કાર્યકર્તાઓને શંકા જતા તેની પૂછપરછ કરી અને ખુલાસો થયો કે આ શખ્સનું નામ મિન્તુ મુલ્લાહ છે અને તેણે ગેરકાયદે ભારતમાં ઘૂસણખોરી કરી છે. ચોંકાવનારી વાત એ છે કે આ શખ્સે માત્ર 3000 રૂપિયા આપીને ભારતમાં ઘૂસણખોરી કર્યાની કબૂલાત કરી છે. બાદમાં તે અમદાવાદ પહોંચ્યો અને શાહ આલમ વિસ્તારમાં રહેવા લાગ્યો. વાયરલ વિડીયોમાં આવો દાવો કરાયો છે. નામ ક્યા હે? મિન્તુ મુલ્લા. કહાં સે આયા હે તુ? सालम. सालम में कहाँ से आया है तू? बांग्लादेश. बांग्लादेश से आया है. ये जो विस्तार में घूमता है, तेरे को हिंदी आती है सही से? पहली बात तो ये बता. नहीं, नहीं आती हिंदी. तो बांग्लादेश से तू इंडिया कैसे आया? ओ, जोशर में बॉर्डर में दलाल दे आया. दलाल ही देके आया. ओके, तेरे को यहाँ पे आके किसके वहाँ रहता है तू? सालम. सालम में. सालम में किसके वहाँ रहता है? किसके घर भाड़े पे लिया है तूने? बिल्लत न करके. तेरे पास कोई भी आईडी प्रूफ है इंडिया का? नहीं. एक भी आईडी प्रूफ नहीं है इंडिया का. तेरे साथ और कौन कौन रहता है? हमारा बीबी है. तेरा बीबी रहता है, और कौन रहता है? और कौन नहीं. तेरे को बांग्लादेश से इंडिया आने का पैसा किसने दिया? वो 2-3 हजार रुपया लगा. किसने दिया था? वो दस से बड़ा मैं दलाल. दलाल. अच्छा, दलाल कौन था? दलाल का नाम मालूम है? देखो, દલાલને રૂપિયા આપીને આ શખ્સે બાંગ્લાદેશ સરહદેથી ક્યારે ઘૂસણખોરી કરી એની કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ વાયરલ વિડીયોમાં એ ખુદ કબૂલાત કરી રહ્યો છે કે મેં રૂપિયા આપીને ઘૂસણખોરી કરી છે. નરોડા પોલીસે આ શખ્સ ક્યારે ઘૂસ્યો અને ગુજરાતમાં અમદાવાદ સિવાય અન્ય કયા કયા સ્થળે રહ્યો અને કોણે કોણે તેને મદદ કરી એ અંગે તપાસ શરૂ કરી છે. આ તરફ બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે માહોલ સતત ખરાબ થઈ રહ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. હિન્દુ નાગરિકો અને તેમની સંપત્તિ પર હુમલાઓમાં વધારો થયાનો દાવો કરાઈ રહ્યો છે. बांग्लादेश की आवामी लीग की सरकार भाग गई, लेकिन उसके सब एमपी लोग, बहुत एमपी फिर नेता लोग भाग नहीं पाया. अभी तक वहाँ पे है, वही लोग दंगा फसाद करने की कोशिश कर रहे हैं. तो सरकारी बिल्डिंग, फिर वहाँ पे जो हम लोग की भाई है, हिंदू भाई, बुद्ध भाई जो हैं, उन लोग के घर में जाके, मंदिर में जाके आग लगा रहे हैं. बहुत दंगा हंगामा हो रहा था बेनापुल में. बेनापुल में प्रॉब्लम है, बांग्लादेशी पासपोर्ट जितने भी लोग उधर से आ रहे थे, तो मैंने समझा यहाँ निरापद रहेगा, सेफ रहेगा, इसलिए हम इधर चला आए. हम मेरा चाहना है बांग्लादेश में जितने भी सिंपल हिंदू फैमिलीज है एंड जितने भी आवामी लीग करते हैं, उन लोगों को आप इंडिया में हम लोगों को आश्रय दीजिए. हम लोग बहुत तकलीफ में हैं. हम अगर बांग्लादेश में गए और जो लोग भी बांग्लादेश में है, प्रॉब्लम है, हम लोगों का घर कारोबार सब आग से जला दिया गया है. સનાતન ધર્મના સાધુ સંતોએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓને લઈને ચિંતા વ્યક્ત કરી, સાથે જ સરકારને ઘટતું કરી આપવા અપીલ કરી. ભાજપ સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે ત્યાં સુધી કહી દીધું કે મુસ્લિમ દેશોની હાલત છેલ્લે બાંગ્લાદેશ જેવી જ થાય છે. હમ લોગ અક્સર દેખતે આયે હૈ કે જીતને ભી ઇસ્લામિક રિપબ્લિક્સ હૈ ઉનકી आगे अभी नहीं तो आगे चल के ये हालत हो ही जाती है. वहाँ पर अगर मान लो कोई और जब तक धर्म होता है तब तक उनका वो है, पूरी तरह से उनको ख़त्म करने की कोशिश की जाती है. जैसे कि ब्रिटेन में जो है, वहाँ के जो क्रिश्चियन लोग हैं उनको पकड़ पकड़ के सड़कों पर मारा काटा जा रहा है. और फिर जब अकेला वो धर्म रह जाता है तो सिया सुन्नी में ही जो है वो एक तरह की वो चपेट में आ जाते हैं. और जो हमारे आसपास लोगों को भटकाया जाता है उनको भी हमें रास्ते में लाना है. हम देख रहे हैं हमारे आसपास क्या क्या हालत हो गई. इंसान की जान की कोई मूल्य नहीं रहा हुआ है. तो ऐसा अगर मान लीजिए हमारे देश में जो है अंतर्राष्ट्रीय ताकतों ने अब हमें हर तरीके से जो है घेर लिया है, हमारे लिए
बड़ा ही चिंताजनक विषय है हमारे लिए। देखिए जो बांग्लादेश है वो हमारा एक मित्र था, अब बांग्लादेश भी हमारा मित्र नहीं रहा, तो चारों तरफ से जो एक अंतर्राष्ट्रीय ताकतों ने हमें घेर लिया है, तो अब भारत को हर निर्णय सोच समझ के लेना चाहिए और हमें जो है ये इस बात का हमें गर्व होना चाहिए कि हमारे देश में न जाने कितने आदिकाल से जो है सनातन का झंडा लहराया जा रहा है और हमारे देश में जो है जो एक प्रजातंत्र है उसकी ग्लोरी जो पूरा विश्व देख रहा है, कोई अंतर्राष्ट्रीय, और ये नरेंद्र मोदी जी की वजह से जो है ये हुआ है।